નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું કનક સર. ઓમ ક્લાસીસ માં આપનું હાર્દિક સ્વાગત છે. આ અમારી YouTube ચેનલ તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને જ્યારે સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં. આજે આપણે ઘણા બધા દિવસ પછી મળ્યા, બરોબર? કારણ કે મારા મમ્મીની તબિયત ખરાબ હોવાથી દવાખાનાના કામમાં હું વ્યસ્ત હતો, પ્લસ ધોરણ 10 નું પરિણામ આવ્યું એટલે એમાં, અને ત્યારબાદ આજે 12 કોમર્સ નું પણ પરિણામ આવ્યું છે, જેમાં પણ સિહોર શહેરમાં પ્રથમ બધેકા દિશા પ્રહલાદભાઈ 99.62% સાથે શ્રીમતી જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રથમ આવી છે. એકાઉન્ટ એટલે જેને ગણિત કહેવાય એમાં એને 95, વાણિજ્ય વ્યવસ્થામાં 94 અને ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રમાં 93 માર્ક આવેલા છે. અને ઇથિને વિશે હું તમારા માટે ઓમ ક્લાસીસની એક એપ્લિકેશન વેબસાઇટ ડેવલપ કરતો હતો, એમાં પણ વ્યસ્ત છું, એટલે કે હવે બધું તમને હું ઓનલાઈન માત્ર ઓમ ક્લાસીસના વિદ્યાર્થીઓ જ જોઈ શકે એના આયોજનમાં છું. તો વાત કરી આજે 16/6/2020 અને મંગળવાર, ધોરણ 10, વિષય છે ગણિત, નામ છે બહુપદીઓ. એમાં હું તમને ધોરણ 8-9 ના અવયવ શીખવાડતો હતો, ભૂલી ન ગયા હો તો. આગળ ચાલીએ. x² + 2x - 48, એટલે કે 48 ના એવા ભાગલા પાડો કે 2 આવે. અત્યાર સુધી જે હતું એ અહીં કોઈ દિવસ ઓછા નહોતા, તો આજના દાખલામાં અહીં ઓછા છે, તો એનું વર્ગઘટન શું થાય કે 48 ને એવા ભાગલા પાડો કે ઓછા એટલે કે બાદબાકી કરી અને 2 આવે. તો ભાગલા પડતા શી પડ્યા? 48 × 24 = 48, 24 × 12 = 4, 12 + 4 = 48, 8 × 6 = 8, 8 × 6 = 48 પડ્યા. પણ 8 ને 6 = 14 નહીં, 8 માંથી 6 બાદ થાય તો 2, એટલે કે x² મોટી સંખ્યા ને અહીં જે હોય +8x - 6x, કારણ કે વધતે ઓછે ઓછા 8 માંથી 6 જશે તો 2, અને -48. આ બે ની જોડી, આ બે ની જોડી શું સામાન્ય દેખાશે બે માંથી? તો કે x, તો શું વધ્યું રહેશે? x + 8 - 6x - 8 થઈ જાય. ઓછા સામાન્ય કાઢો એટલે નિશાની પડી જાય. x + 8 x + 8, તો બાકી શું રહેશે? x - 6. સમજાણું? જોજે જી, x² + 3x - 28, 28 ને એવા ભાગલા પાડો કે 3 આવે. 28 + 28, 14 × 2 = 28, 7 + 6 = 28, 7 માંથી 4 જશે તો કેટલા રહેશે? 3. x² મોટી સંખ્યા કઈ છે? 7, એને અહીં જે હોય 7x, 3 ને કઈ આપશું? સોરી, 4 ને, તો કે -4x - 28. આ બે ની જોડી, આ બે ની જોડી, બે બે ની જોડી સામાન્ય કાઢો x, તો શું રહેશે? x + 7, એમ શું દેખાય? 4, કારણ કે 7 + 6 = 28 - 4, x - 7, અને બાકી શું રહેશે? x - 4. સમજાણું? જોઈ લેજો પહેલા. x² + x - 90, એટલે કે 90 ના એવા ભાગલા પડો કે x આવે. x નો આવે, કયો આવે? 1, અહીંયા 1 હોય ને, તો 90 × 1 = 90, 90 ના અડધા 45, 90 45 ના અડધા ન થાય તો એના કયા ભાગલા પડે? તો કે 5 × 9 = 45, અને આ બે તો છે જ, અંદરો અંદર ગુમ, તો 9 × 2 = 18, 18 પંચા થાય એ જોતા નથી. તો આ બે, 5 × 2 = 10, 10 × 9 = 90, 10 માંથી 9 જશે તો 1. x² મોટી સંખ્યા અહીંયા જે હોય +10x - 9x - 90, આ બી જોઈ, આ બી જોઈ શું સામાન્ય દેખાશે? x, તો x + 10 - 9, x - 10 = 10,
અને x ઓછા 9 આમાં કહેવાનું તો જો જોઈ x વર્ગ વત્તા x ઓછા 30 30 ના એવા ભાગલા પાડો કે જેથી કરીને x આવે 30 30 એકા 30 30 ના અડધા 15 15 દુ 30 એના અડધા 5 3 15 ને 2 3 2 6 6 5 4 30 કે ભાગલા પડ્યા 6 5 30 એટલે x વર્ગ વત્તા 6x મોટી સંખ્યા આવી જાય ઓછા 5 વત્તે ઓછે ઓછા ઓછા 30 આ બે જોડી આ બે જોડી શું સામાન્ય x x વત્તા 6 કાઈ ન દેખાય 5 5 6 30 ઓછા 5 સામાન્ય x ઓછે ઓછે વત્તા 6 x વત્તા 6 અને x ઓછા 5 x વર્ગ વત્તા x ઓછા 20 20 ના એવા ભાગલા પાડો કે 1 આવે 5 ચોકો 20 x વર્ગ મોટી સંખ્યા કઈ છે 5 એટલે વત્તા 5 છે 4 ને કઈ આપશો ઓછા 4 વત્તે ઓછે ઓછા 5 માં 4 છે 1 ઓછા 20 આ બે ની જોડી આ બે ની જોડી x સામાન્ય x વત્તા 5 એમ શું સામાન્ય દેખાય 4 4 5 ને 20 ઓછા 4 સામાન્ય x ઓછે ઓછે વત્તા x વત્તા 5 અને x ઓછા 4 સમજાણું આવશે જોઈ લો જોઈ પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે તમારું નામ ધોરણ બરોબર જાતિ એટલે કે મેલ કે ફિમેલ નામ ધોરણ જાતિ પપ્પાનો અને ઘરનો મોબાઈલ નંબર પપ્પાનો વ્યવસાય બરોબર એટલે કે બિઝનેસ બરોબર અને ઈમેલ આઈડી કયો ઈમેલ આઈડી આ ખાસ બરોબર તમારે નો ખ્યાલ હોય તો તમારા મોબાઈલમાં ઈમેલ આઈડી હોય જ તે જે એક ખાસ ઈમેલ આઈડી અને તમારો એક પાસપોર્ટ સાઈઝનો ફોટો એ તો માની પાછળ લખીને દો છું મેસેજ આ વસ્તુ તમારે એક કાગળમાં લખીને WhatsApp માં નથી મોકલવું WhatsApp માં પેજ મોકલવું તમે પાછળ ટાઈપ કરીને મોકલો કલાકાર તો તમે છો જ તે એવું નહીં આ બધી વસ્તુ એક ફોર્મેટમાં લખી અને એક પાસપોર્ટ સાઈઝનો ફોટો મને મોકલવાનો છે જે હું તમને પછી તમારો આઈડી પાસવર્ડ ક્રિએટ કરી દઈશ બરોબર તો આપણે આ દાખલા પર જઈએ આ વસ્તુ મોકલી દો બરોબર એટલે હું તમારો આઈડી પાસવર્ડ ક્રિએટ કરી દઈશ અને આ હજી પ્રોસેસ થતા અઠવાડિયું હોય જશે તો પછી એક આપણે દાખલા જઈએ એટલે કે x વર્ગ વત્તા 4x ઓછા 12 વત્તા વાળા જોઈએ હવે બે જગ્યાએ ઓછા x વર્ગ ઓછા 4x ઓછા 12 એટલે કે 12 ના એવા ભાગલા પાડો કે જેથી કરીને 4 આવે 12 ના એવા ભાગલા પાડો શું આવે 4 તો શું પડે 12 ના તો 12 એકા 12 12 ના 6 દુ 12 6 માંથી 2 જાય તો 4 આવી જાય તો x વર્ગ મોટી સંખ્યા કઈ છે 6 ઓછા 6x 2 ને કઈ આવશો વત્તા 2x ઓછે વત્તે ઓછા 6 માંથી થઈ જાય ને મોટી સંખ્યા ને ઓછા ઓછે વત્તે ઓછા 6 માંથી 2 જાય 4 ઓછા 12 આ બે ની જોડી આ બે ની જોડી શું સામાન્ય દેખાશે તો કે x તો શું રહેશે x ઓછા 6 એમાં શું સામાન્ય દેખાય 2 x 2 6 12 x ઓછા 6 x ઓછા 6 અને x વત્તા 2 સમજાણો હવે જો x વર્ગ ઓછા 7x ઓછા 30 30 ના એવા ભાગલા પાડો કે 7 આવે 30 ના એવા ભાગલા પાડો કે 7 આવે 10 તેરી 30 એટલે પહેલું પદ જે છે x વર્ગ મોટી સંખ્યા કઈ છે 10 એને અહીં જે હોય ઓછા 10 છે 3 ને કઈ આપશો તો કે વત્તા જો ઓછા આપો તો ઓછે ઓછે વત્તા થઈ જાય 10 ને 3 13 થઈ જાય અને વત્તા ઓછે વત્તે ઓછા 10 માંથી 3 જશે તો 7 ઓછા 30
આ બે ની જોડી આ બે ની જોડી શું સામાન્ય દેખાય છે x તો શું રહેશે x ઓછા 10 એમ કાય ન દેખાય તો વત્તા 3 3 ગા 30 x ઓછા 10 x ઓછા 10 અને x વત્તા 3 આવશે સમજાવું જોવો જોઈએ x વર્ગ ઓછા x ઓછા 42 42 ના એવા ભાગલા પડો x આવે કયા હવે તો ઘડિયા મે 1 થી 25 સુધી કડકડાટ પાકા કરવા લીધા છે આવડી જાય તરત ખબર પડી જવી જોઈએ 6 7 42 x વર્ગ એટલે મોટી સંખ્યા 7 છે ને અહીંયા જે હોય ઓછા 7x વત્તા 6x ઓછે વત્તે ઓછા 7 માંથી 6 રહે તો 1 ઓછા 42 આબીની જોડી આબીની જોડી શું સામાન્ય દેખાશે x તો x ઓછા 7 વત્તા 6 x વત્તે ઓછે ઓછા 7 x ઓછા 7 અને x વત્તા 6 સમજાણું x વર્ગ ઓછા x ઓછા 110 એટલે કે 110 ને એવા ભાગલા પડો તો 110 એટલે 110 એના અડધા પ્રમાણ ત્યારે જ બુદ્ધિ વાપરે આવો જીરો વાળો હોય 90 80 70 તો તરત તને આમ જ તને કહે 11 ગુણ્યા 10 સીધો એ જ મળતો હોય ભાગલો બરોબર તો x વર્ગ મોટી સંખ્યા કઈ છે 11 અને જ્યાં અહીંયા હોય ઓછા 11x વત્તા 10x ઓછે વત્તે ઓછા 11 માંથી 10 જાય તો 1 અને ઓછા 110 આ બે ની જોડી આ બે ની જોડી શું સામાન્ય દેખાશે x તો શું હોય દેખાશે x ઓછા 11 એમ વત્તા 10 સામાન્ય x વત્તે ઓછે ઓછા કારણ કે 11 ગાણ 110 થાય x ઓછા 11 x ઓછા 11 તો શું રહેશે x વત્તા 10 સમજાણું આવશે જોઈ લો જોઈ સિહોરના ઓમ ક્લાસ સ્ટેશન ક્લાસમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સિહોરમાં પ્રથમ નંબરે આવ્યો હતો સિહોરના ઓમ ક્લાસ ટ્યુશન ક્લાસીસનો વિદ્યાર્થી ચૌહાણ અજય સમગ્ર સિહોર સેન્ટરમાં પ્રથમ ક્રમે અને ટ્યુશન ક્લાસીસમાંથી ઘણા સમયથી સિહોર સેન્ટરમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને વિદ્યાર્થીઓ હોય છે ચૌહાણ અજયને તેમના શિક્ષણ થતા શિક્ષક થતા વિદ્યાર્થીઓ દ્વારા શુભેચ્છા પાઠવી હતી નામ ધોમડિયા જયદેવ જયંતિભાઈ છે છેલ્લા એક વર્ષથી હું હોમ ક્લાસીસમાં ભણું છું અને શિક્ષકોનો અને માતા પિતાનો ખૂબ સહકાર મળેલો છે તેથી મારે 97% અને સંસ્કૃતમાં 100 માર્ક મેળવેલા છે મારું નામ ચૌહાણ અજય અરવિંદભાઈ છે આજ રોજ 9 જૂનના રોજ SSC બોર્ડ ધોરણ 10નું પરિણામ આવ્યું તેમાં મારો સિંહોર કેન્દ્રમાં પ્રથમ નંબર આવ્યો છે આ સફળતાથી મને ખૂબ જ આનંદ છે તથા મારા માતા પિતાને પણ મારા પરિણામથી ખૂબ જ ખુશ થયા છે તમારે શું બનવું છે ભવિષ્યમાં મારે ભવિષ્યમાં GPSC ક્લાસ 1-2 અધિકારી બનવાની ઈચ્છા છે આ મારું સપનું છે આ માટે મેં ધોરણ 11-12 આર્ટ્સ કરીને કોલેજ કરીને સરકારી ઓફિસર બનવાની મારી ઈચ્છા છે આ સફળતા મેળવવા પાછળ મારા રોજનું 3-4 કલાકનું વાંચન તથા મારા શિક્ષકો ઓમ ક્લાસીસ તથા જ્ઞાનમંજરી મોડલ સ્કૂલના શિક્ષકોએ મારી ખૂબ જ મદદ કરી છે તથા આ ભણતરથી દૂર મેં મનોરંજન માટે પણ 1-2 કલાક ફાળવી છે આ તથા મારું મૂળ મુખ્ય હેતુ જાત મહેનત પર છે રોજ કેટલી કલાકનો મહેનત અજયનું નાનપણથી જ તે ભણવામાં ખૂબ જ ધ્યાન છે અને નાનેથી એટલો બધો હોશિયાર છે કે કોઈ રમતમાં એનું ધ્યાન જ નહીં એમ સતત ભણવાનું તે એમ પહેલેથી નર્સરી તે કેજી સુધી ને ત્યાં સુધી 100 માંથી 100% જ લાવ્યો હશે અને એટલો બધો હોશિયાર કે એને કાળે અમારે વાંચવાનું કેવું નથી પડ્યું કે આજ તું વાંચવા બેસ અને હમ હુવાનું કેવું પડતું હતું કે હવે ભાઈ હુઈ જાય એમ એટલી મહેનત કરતો હતો અને એટલો બધો હોશિયાર નાનેથી છે અને એના પપ્પા તો એમ કે સામાન્ય પાંચપડી ભણેલા હતા પણ કોઈ દિવસ એને કેવું જ નથી પડ્યું મારે ભણવાનું લાગણી સરસ અનુભવે ખૂબ જ આનંદ થાય છે એમ અમે તો હાવ આમ અભણ જ અમારું કુટુંબ એમ પહેલો જ અમારો અભાવ એવો છે કે એ એટલો આગળ આવ્યો છે ને એક મોટી બેબી છે એ એમ કે સરકારી નોકરી એને મળી છે બાકી તો 5 છોકરી 7 છોકરી મારા ઓલા બધા ભણેલા છે એમ આ 2-3 ભાઈઓ મારા છોકરા જેટલા બધા આગળ છે